हेलो मित्रों, ऑनलाइन एजुकेशन में आप सर्वेनु स्वागत है। आई एम महेंद्र विजयपति, डिपार्टमेंट ऑफ फिजिक्स, टीवाई बीएससी फिजिक्स एम फाइव, सीसी फिजिक्स पेपर 502, यूनिट 2 सॉलिड स्टेट फिजिक्स पार्ट बी 1-8 लेक्चरों में पार्ट ए नो अभ्यास करियो हतो। पार्ट बी लेक्चर 9, पार्ट बी एप्लिकेशन टू प्लाज्मोन्स, पॉलीडेंस एंड पोलारन्स। क्वेश्चन પ્લાઝ્માના દોલનો સમજાવો, એટલે કે પ્લાઝ્માની અંદરથી પ્લાઝ્માના દોલનો, એટલે કે પ્લાઝ્માની અંદર ધન ને ઋણ આયનની મદદથી પ્લાઝ્મા અંદર દોલન થશે, એના કારણે કોણીય આવૃત્તિ ઉત્પન્ન થશે? આન્સર સમગ્ર ધાતુમાં ધન ને ઋણ આયનો આવેલા હોય છે, સમગ્ર ધાતુમાં ધન ને ઋણ આયનો આવેલા હોવાથી જેથી ધાતુ વીજભાઈ દ્રષ્ટિએ તટસ્થ હોય છે, ધાતુ વીજભાઈ દ્રષ્ટિએ તટસ્થ હોય છે। અહીં પ્લાઝ્મામાં પણ ધાતુની જેમ ધન ને ઋણ વીજભાઈ આવેલા હોય છે, धन ने ऋण आयनों गतिशील होता नहीं, धन ने ऋण आयनों गतिशील होता नहीं, त्यारे तेमने कोल्ड प्लाज्मा कहे छे, तेने कोल्ड प्लाज्मा कहे छे। परंतु आपेल तापमाने वास्तविक प्लाज्मा प्लाज्माना कणों उष्मीय दोलन करता, शू करता हुआ, उष्मीय दोलन करता होवाथी आवा इलेक्ट्रॉन ने प्लाज्माने क्षणिक असंतुलित कहे छे, क्षणिक असंतुलित कही दे छे, जेथी इलेक्ट्रॉन इलेक्ट्रॉन वच्चे अथड़ामणने कारणे प्लाज्मा असंतुलित बने छे अने इलेक्ट्रॉन स्थानांतर करीने संतुलित स्थिति में आवानो प्रयत्न करे छे। आवा इलेक्ट्रॉन ने फ्यूजुलेशन प्लाज्मा दोलनों कहे छे, अने आवा प्लाज्मा दोलनों ने इलेक्ट्रॉनना वायु इलेक्ट्रिक मोशन कहेवाय छे। आवा इलेक्ट्रॉन ने प्लाज्मा दोलनों इलेक्ट्रॉनना वायु इलेक्ट्रिक मोशन कहेवाय छे। जो पोजिशननी वात करिए तो जो धातुना प्लाज्मामांनी घनता रो होय तो અને કોઈ બિંદુ આગળ ક્ષણિક વધઘટ થવાને કારણે ઇલેક્ટ્રોનના સાંદ્રતા ડેલ્ટા એલ જેટલો હોય તો પરિણામી વીજભાર રો માઇનસ થ્રી ડેલ્ટા એલ જેટલો થાય છે। હવે પોઝિશન સમીકરણ મુજબ ઇક્વલ ટુ નેબલા ઇક્વલ ટુ ડેલ સ્ક્વેર ફાઈ ઇક્વલ ટુ રો માઇનસ થ્રી ડેલ્ટા એન અપન ઇ ઝીરો સમીકરણ એક કહીશું। હવે ઈ ફાઈ એ અને કે બી કરતાં ઘણી ઓછી હોય તો ઇલેક્ટ્રોનની સાંદ્રતા ડેલ્ટા એલ જેટલું ઓછું થશે, કારણ કે દેખો અહીંયા કે બી ઓછી હોય તો ઇલેક્ટ્રોનની સાંદ્રતા ડેલ્ટા એલ ખૂબ જ ઓછું થશે। હવે અહીં ક્લાસિકલ સ્ટેટિકનો ઉપયોગ કરીને પરિણામી ઇલેક્ટ્રોનની સાંદ્રતામાં ઘટાડો થશે, કારણ કે પરિણામી સાંદ્રતામાં ઘટાડો થશે। ડેલ્ટા એન ઇક્વલ ટુ એન ઝીરો ઈ એક્સપી ઈ ઈ ફાઈ અપન કે બી ટી માઇનસ વન। હવે દેખો આમાં સાંદ્રતા પરિણામે ઇલેક્ટ્રોનની સાંદ્રતામાં ઘટાડો થશે। હવે ડેલ્ટા એન ઇક્વલ ટુ એન ઝીરો ઈ ફાઈ અપન કે બી ટી સમીકરણ બે કહીશું। હવે અહીં સમીકરણ એક અને બે પરથી ડેલ્ફા ઇક્વલ ટુ સમીકરણ એક પરથી લીધું આપણે ઈ ફાઈ વન અપન ઈ ઝીરોમાં રો માઇનસ ઈ ડેલ્ટા એન। હવે આમાં સમીકરણ બેની કિંમત મૂકશું વન અપન ઈ ઝીરો ઈ રો માઇનસ ઈ સ્ક્વેર એન ફાઈ એન ઝીરો ફાઈ અપન કે બી ટી, કારણ કે ઈ ઇન્ટુ ઈ સ્ક્વેર થશે, અહીંયા ઇક્વલ ટુ ઈ સ્ક્વેર થશે। હવે ઇક્વલ ટુ દેખો નેબલા સ્ક્વેર ફાઈ ઇક્વલ ટુ રો માઇનસ ઈ જેટલે ગુણા અંદર ગુણાશે ઈ ઝીરો વન અપન ઈ ઝીરો અંદર ગુણાશે ઇક્વલ ટુ વન અપન ઈ ઝીરો માઇનસ ઈ સ્ક્વેર એન ઝીરો અપન ઈ ઝીરો એન ઈ ઝીરો કે બી ટી। હવે દેખો આ માઇનસ ચિહ્ન આ બાજુ એટલે પ્લસ થશે। હવે નેબલા સ્ક્વેર ફાઈ પ્લસ ઈ સ્ક્વેર એન ઝીરો ફાઈ અપન ઈ ઝીરો કે બી ટી ઇક્વલ ટુ રો અપન ઈ ઝીરો, આમાંથી રો ફાઈ ફાઈ કોમન નીકળશે, ઇક્વલ ટુ વન અપન ઈ ઝીરો વન અપન રો અપન ઈ ઝીરો ફાઈ ડેલ નેબલા સ્ક્વેર ફાઈ ઈ એન ઈ સ્ક્વેર એન ઝીરો કે બી ટી ટી ઈ ઝીરો સમીકરણ ત્રણ કહીશું। હવે આ સમીકરણ ત્રણનો ઉકેલ મળવા માટે ફાઈ ઇક્વલ ટુ ઈ અપન આર ઈ એક્સપી માઇનસ આર અપન એલ ઝીરો, એલ ઝીરો શું ડી બાય લેગ બતાવે છે, એલ ઝીરો ઇક્વલ ટુ ઈ ઝીરો કે બી ટી અપન એન ઝીરો ઈ સ્ક્વેર। હવે દેખો જ્યાં આપેલ સમીકરણમાં સ્કિનિંગ અસર, આ સમીકરણ ચારમાં સ્કિનિંગ અસર જોવા મળે છે, આ બીચ ઇલેક્ટ્રોનની દર્શાવે છે, આ સ્કિનિંગ અસર બીચ ઇલેક્ટ્રોન માટે દર્શાવે છે, અને એલ ઝીરો ડી બાય લેગ દર્શાવે છે। હવે આ જ્યારે ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોન વચ્ચે અંતર હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન વન અપનની જેટલું ઓછું થઈ જાય, કારણ ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર હોય તો શું હોય વન અપની જેટલું ઓછું થઈ જશે, કારણ કે ઇલેક્ટ્રોન અંતર બે વચ્ચે અંતર હોવાને કારણે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે, વન અપની થશે। હવે આ સ્ક્રીનિંગ અસરને લીધે ડાયઇલેક્ટ્રિક અચળાંક ઓછો થતો હોવાથી ડાયઇલેક્ટ્રિક ઓછો થતો હોવાથી દેખો આમાં ઇલેક્ટ્રોન એના કારણે આપણને આયન જોવા મળશે, કારણ કે આમાં ડાયઇલેક્ટ્રોનના કારણે આપણને ઇલેક્ટ્રોનિક વચ્ચે ત્યારે આપણને આયન જોવા મળે છે, એટલે પોઝિશન સ્થિતિમાં આપણને આયન બી ઇલેક્ટ્રોનિક વચ્ચે અથડાય ત્યારે આપણને આયન જોવા મળે છે। હવે
આ આકૃતિ એક પ્રમાણે, આકૃતિ એક પ્રમાણે દર્શાવ્યા મુજબ ધાતુમાં પરિણામી બે ઇલેક્ટ્રોનની પરિણામ ધ્યાન લો. અહીંયા બે એ ઇલેક્ટ્રોન દર્શાવ્યું છે, આ ઇલેક્ટ્રોન દર્શાવ્યું છે. આ દેખો આને આપણે ઇલેક્ટ્રોન કહીશું. દેખો આ ઇલેક્ટ્રોન આયન, આ સિમ્બોલને આયન કહીશું. અને દેખો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અથડાય ત્યારે આપણને આયન જોવા મળે છે વચમાં. આમાં આયન જેટલો આયન ઉત્પાવે છે. આના કારણે ડાયઇલેક્ટ્રિકના કારણે બે ઇલેક્ટ્રોન અથડાય ત્યારે આપણને આયન જોવા મળે છે. હવે ઉપરોક્ત આકૃતિ એક પરથી, ઉપરોક્ત આકૃતિ પરથી દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની ફ્યુઝન, અહીંયા ફ્યુઝન આમાં એ ફ્યુઝન જોવા મળે છે. એમાં ફ્યુઝન અને અથડાવાથી શું ફ્યુઝન ઉત્પન્ન થશે, અહીંયા ફ્યુઝન જોવા મળે છે. જ્યારે તટસ્થ સમીકરણ મુજબ, તટસ્થ સમીકરણ અનુસાર, તટસ્થ સમીકરણ અનુસાર ઇલેક્ટ્રોનની આવૃત્તિ ગણતરી કરવા માટે પ્લાઝ્માનો ઉપયોગ થાય છે. હવે ઇલેક્ટ્રોનની આકૃતિની આની ગણતરી કરવા માટે આવૃત્તિનો ઉપયોગ થશે. હવે ધાતુમાંના, ધાતુમાંના કોઈ કદખંડ ધારો, ધાતુની અંદર કોઈ કદખંડ ધારો જેમાં સપાટી એસ વડે ઘેરાયેલો કદ વિસ્તાર ઈ એ ગાઉસના નિયમ પ્રમાણે, ગાઉસના નિયમ પ્રમાણે સંકલન, સંકલન એસ સદિશ ઇન્ટુ ડી એસ ઇક્વલ ટુ ક્યુ અપન ઈ ઝીરો. આ સમીકરણ પાંચ કહીશું, અને સમીકરણ પાંચ કહીશું. પરંતુ અહીંયા 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 સંકલન એસ ઈ ડી એસ ઇક્વલ માઇનસ ક્યુ ઈ થશે. હવે ઈ અપન એન ઝીરો ઈ એક્સ ઈ ઝીરો. અને આપણે દેખો આનો ઉપયોગ કરીને દેખો આ ન્યૂટનના નિયમ પ્રમાણે એફ ઇક્વલ ટુ એમ એ, ન્યૂટનના નિયમ પ્રમાણે, ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે એફ ઇક્વલ ટુ એમ એ. હવે આમાં કિંમત મૂકશું, આમાં કિંમત મૂકશું એફ ઇક્વલ ટુ એમ એ. લેખો એફ ઇક્વલ ડી સ્કવેર અપન ડીટી સ્કવેર ઇક્વલ માઇનસ ઇન્ટુ ઈ, જ્યાં ઈ ઇક્વલ ટુ શું બતાવે, ઈ ઇલેક્ટ્રોન વિદ્યુતબાદ બતાવે છે, જ્યારે ઈ કેપિટલ ઈ એ વિદ્યુત ક્ષેત્ર બતાવે છે. અને એમ અપન એમ ઇન્ટુ ડી એક્સ સ્કવેર અપન ડીટી સ્કવેર ઇક્વલ ટુ માઇનસ ઈ એન ઝીરો ઈ એક્સ અપન ઈ ઈ ઝીરો. હવે દેખો આમાં આ એમ એ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, અહીંયા આવશે. એટલે ડી સ્કવેર અપન ડીટી સ્કવેર ઇક્વલ ટુ ઈ સ્કવેર એક્સ અપન એન ઝીરો એમ ઈ ઈ ઝીરો. સમીકરણ નંબર છ કહીશું, અને સમીકરણ નંબર છ કહીશું. હવે ધન આયન સ્થિર હોય ત્યારે ઇલેક્ટ્રોન અચળાંક વિદ્યુત ક્ષેત્રને અસર કરે. જ્યારે ધન આયન સ્થિર હોય ત્યારે ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર પર અસર કરે છે. તેના કારણે ઇલેક્ટ્રોનની ચાક માત્રા, એના કારણે શું થાય, ધ્રુવીભવન થાય છે. એના કારણે શું થશે, ધ્રુવીભવન થશે. અહીં વીપી ઇક્વલ ટુ એન ઝીરો ઈ સ્કવેર અપન એમ ઈ ઈ ઝીરો ડેસ ટુ વન બાય ટુ. અને સમીકરણ સાત કહીશું. હવે જ્યાં ડી ઓમેગા ઇક્વલ ટુ એની ઈ ઝીરો એક્સ બતાવે, જ્યાં આપણે અહીંયા ઈ ડી ઓમેગા મૂકશું, આની જગ્યાએ આપણે ડી ઓમેગા મૂકશું. હવે પરમિએબિલિટી ઇક્વલ ટુ ઈ ઓમેગા ડી ઓમેગા અપન ઈ ઝીરો ડી ઈ ઓમે ઇન્ટુ ઓમેગા ઝીરો. ઓમેગા ઝીરો એટલે આવૃત્તિ બતાવે છે. હવે આપણે કિંમત મૂકશું. દેખો ઈ ઓમેગા ઇક્વલ ટુ માઇન માઇનસ, અને આપણે કિંમત મૂકી એન માઇનસ એન ઝીરો, એન વન માઇનસ એન ઝીરો, ઈ સ્ક્વેર એક્સ અપન ઈ ઝીરો એમ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એક્સ. હવે દેખો આમાં આની આપણે કિંમત મૂકશું, ઓમેગા પી સ્ક્વેર કહેવાય. અને ઓમેગા પી સ્ક્વેર, ઓમેગા પી સ્ક્વેર અપન ઓમેગા, ઓમેગા સ્ક્વેર થશે. એટલે વન માઇનસ ઇક્વલ ટુ વન ઈ ઓમેગા ઇક્વલ વન માઇનસ ઓમેગા પી સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. સમીકરણ આઠ કહીશું, જ્યાં ઓમેગા પી ઇક્વલ ટુ એન ઝીરો ઈ સ્ક્વેર એક્સ અપન ઈ એમ આપણે કહીશું. કારણ કે આપણે આની જગ્યાએ આપણે આની કિંમત મૂકી યુ ઓમેગા પી સ્ક્વેર, ઓમેગા પી સ્ક્વેર સ્ક્વેર એન ઝીરો ઈ સ્ક્વેર એક્સ અપન ઈ ઝીરો એમ. સમીકરણ આઠ દર્શાવે છે કે સમીકરણ આઠમાં દર્શાવે છે ઇલેક્ટ્રોનની ડાયઇલેક્ટ્રિક દર્શાવે. સમીકરણ શું બતાવે, ડાયઇલેક્ટ્રિક માટે, એટલે કે બે ધ્રુવી અણુઓ માટે. અને ડાયઇલેક્ટ્રિક દર્શાવે સમીકરણ આ કે ડાયઇલેક્ટ્રિક વાયુ માટે દર્શાવે છે, જ્યાં ઓમેગા એ પ્લાઝ્માની આવૃત્તિ. ઓમેગા શું બતાવે, ઓમેગા એ પ્લાઝ્માની આવૃત્તિ બતાવે છે. અને જ્યાં ઓમેગા ઇક્વલ ઓમેગા પી થાય છે આપણને ઈ ઝીરો, ઈ ઝીરો આનું મૂલ્ય શું થશે, ઝીરો થશે. જ્યારે ઓમેગા ઇક્વલ ઓમેગા પી થાય ત્યારે ઓમેગા અને ઓમેગા ઇક્વલ ટુ પી થાય ત્યારે આપણને ઈ ઝીરો, એટલે આની આવૃત્તિ આપણને પ્લાઝ્મા આનો આના બરાબર શું મળશે, આપણને ઝીરો મળશે. આના બરાબર આના બરાબર શું મળશે, આપણને ઝીરો મળશે. ઓમેગા ઇક્વલ ઓમેગા પી થાય ત્યારે આપણને ઓમેગા ઇક્વલ ટુ ઓમેગા, એટલે બંને સમાન થાય. ઓમેગા આવૃત્તિ અને પ્લાઝ્માની આવૃત્તિ સમાન થાય ત્યારે આપણને ઈ ઓમેગા ઝીરો, ઈ ઓમેગા ઇક્વલ ટુ ઝીરો થશે. આપણે સાબિત કરી શકીએ.